બનાસકાંઠાની ધાનેરા પોલીસ એક એવા શખ્સની ધરપકડ કરી છે કે જેઓ લોકો સાથે છેતરપિંડી કરી લોકોના ખાતામાંથી પૈસા ઉપાડતો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતા શખ્સનું નામ છે રમેશ ઉર્ફે રમો, જે ધાનેરામાં અવાર જવાર કરતો, ધાનેરાના કેટલાક એટીએમ આગળ રેકી કરતો. કોઈ ગામડાનો અભણ વ્યક્તિ પૈસા ઉપાડવા આવતો તો તેને આ શખ્સ જણાવતો કે લાવો હું તમને પૈસા ઉપાડી આપું, અને તેમની પાસેથી એટીએમ અને પાસવર્ડ લઈ લેતો અને ખાતામાંથી પૈસા ઉપાડી ફરાર થઈ જતો હતો. આ બાબતે કેટલાક ખેડૂતો દ્વારા ધાનેરા પોલીસ મથકમાં જાણ કરતા ધાનેરા પોલીસે આ યુવકને એટીએમ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પોલીસે આ યુવકની અટકાવાયત કરી યુવકની પૂછપરછ કરતા યુવક પાસેથી જુદા જુદા 5 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે અને કબૂલાત પણ કરી છે. 5 જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી કરી પૈસા ઉપાડી લીધા છે. ગરીબ અને ભોળા ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર શખ્સ આજે ધાનેરા પોલીસના કબજામાં છે, ત્યારે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક અન્ય કેટલા ભોળા ખેડૂતોને શિકાર બનાવ્યા છે. રમેશ ઉર્ફે રમો નામનો શખ્સ જે ગામડાઓમાંથી આવતા ગરીબ ખેડૂતોના છેતરપિંડી કરી તેમનું એટીએમ અને પાસવર્ડ જાણી જઈ પૈસા ઉપાડી લેતો હતો, જે બાબતે પોલીસને રજૂઆત કરતા રમેશ ઉર્ફે રમા નામનો શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ શખ્સે 5 જેટલા ગરીબો ખેડૂતો સાથે છેતરપિંડી કરી 15,000 કરતા વધુ રકમ ઉપાડી લીધેલ અને તપાસ દરમિયાન આ શખ્સ જોડે અલગ અલગ બેંકના 5 એટીએમ મળી આવેલ, જે તપાસ અર્થે કબજે કરેલ છે. હાલમાં આરોપી તપાસમાં ચાલુમાં છે. ધાનેરા. અમીન પરમાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા.